गुड मॉर्निंग गुजरात समाचारों साथे हूँ छु विधि अने आजे वोट करो गुजरात। जी हाँ, स्थानिक स्वराजना संग्राम में राज्यनी 6 महानगरपालिकानी चूंटणीनुं मतदान बराबर 7 वागे शुरू थई रह्युं छे। अमदावाद, वडोदरा, राजकोट, सूरत, जामनगर, भावनगर महानगरपालिकाना कुल 144 वोर्डनी 575 बैठकों माटे मतदाननी प्रक्रिया हाथ धराई रही छे। सवारे 7 ना टकोरिया मतदाननी प्रक्रिया हवे शुरू थई गई छे। सांजे 6 वाग्या सुधी मतदाननी प्रक्रिया चालशे। 6 महानगरपालिकानी चूंटणीमां कुल 1,14,66,973 जेटला मतदारो पोताना मताधिकारनो उपयोग करशे, जेमांथी 60 लाखथी वधु पुरुष मतदार छे, 54 लाखथी वधु स्त्री मतदारो पोताना मताधिकारनो उपयोग करवाना छे। राज्यनी 6 महानगरपालिकामां कुल 2,274 जेटला उमेदवारो। एएमसीની ચૂંટણીમાં 48 વોર્ડના 144 બેઠકો માટે જંગમાં ઉતરેલા ઉમેદવારોનો આજે મતદારો ભાવિ નક્કી કરશે, અને તે માટે આપ જોઈ શકો છો કે ઈવીએમ મશીન સહિતની જે તમામ જે કામગીરી છે તે કરી દેવામાં આવી છે। મતદારોની યાદી હોય કે પછી ઈવીએમની તૈયારી હોય, આ તમામ વસ્તુઓ અહીંયા ખૂબ જ સજ્જતાપૂર્વક કરવામાં આવી રહી છે। કર્મચારીઓના દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે। આજે જો વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર 4,536 જેટલા મતદાન મથક બનાવવામાં આવ્યા છે, જેની અંદર 22,680 કર્મચારીઓ ચૂંટણીની કામગીરી માટે તૈનાત રહેશે। પુરુષ મતદાતાઓની જો વાત કરવામાં આવે તો 24 લાખથી પણ વધારે પુરુષ મતદાતાઓ, જ્યારે 22 લાખથી પણ વધારે સ્ત્રી મતદાતાઓ આજે પોતાના મતદાન અધિકારનો ઉપયોગ કરી શકશે, અને તેની માટે 22,680 પોલિંગ સ્ટાફ પણ જે પોલિંગ સ્ટાફ છે તે પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે। આપ સીધી જે પ્રક્રિયા છે, ગતિવિધિ છે, કાર્યવાહી છે, જે આપ જોઈ શકો છો કે ઈવીએમ તમામ રીતે જે ચકાસણી છે, ચકાસણી પણ થઈ રહી છે, તેની ઉપર નંબરિંગ પણ કરવામાં આવી રહ્યું છે, જેનાથી જ્યારે મતદાન થઈ જાય ત્યારબાદ આને ખૂબ જ સરળતાથી મોકલી શકાય। જે કર્મચારીઓ સતત આ કામગીરીમાં જેમ વાત કરવાનો પ્રયત્ન કરીએ, આજે આપ નંબરિંગ કરી રહ્યા છો, એ કેવી રીતનું નંબરિંગ છે અને ક્યારથી મતદાન કેટલા વાગે શરૂ થશે? મતદાન 7 વાગે શરૂ થશે, અને આ સીયુનું નંબરિંગ છે, અમે મોકપોલ કરી દીધું છે અને સીયુને હવે ક્લોઝ કરી દીધું છે, એટલે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ જશે। આ સેન્ટર પરની વાત કરવામાં આવે તો અહીંયા કેટલા મતદાતાઓ છે? અહીંયા 1,177 મતદાતાઓ છે, જેમાંથી 586 પુરુષો અને 591 સ્ત્રીઓ છે। સજ્જ છો ચૂંટણી કરવા? યસ, ચોક્કસ। ઓકે, બિલકુલ। સવારે 5 વાગ્યાથી આ જે કર્મચારીઓ છે તે અહીંયા આવી ચૂક્યા છે, અને આ જ પ્રકારની જે તૈયારીઓ છે તે તમામ બૂથ ઉપર કરવામાં આવી છે, અને આજે અમદાવાદીઓ પોતાના મતદાનનો ઉપયોગ કરી અને અમદાવાદનું ભાવિ નક્કી કરશે। કેમેરામેન હિરેન જોશી સાથે કિંજલ મિશ્રા, TV9 અમદાવાદ। તો રાજ્યની 6 મહાનગરપાલિકા પર મતદાન હવે શરૂ થઈ ગયું છે, અને એટલે જ TV9 પણ આપને અપીલ કરી રહ્યું છે કે વોટ કરો ગુજરાત। જી હા, જે તમામ સમસ્યાઓને લઈને સતત લોકોનો અવાજ સામે આવી રહ્યો હતો, એ તમામ સમસ્યાઓ, એ તમામ મુદ્દાઓને આધારે હવે જે જનતા છે તે તેનો જનપ્રતિનિધિ નક્કી કરશે, તેની સરકાર ચૂંટશે। 6 મહાનગરપાલિકાઓમાં મતદાનનું આ મહાપર્વ છે, અને બરાબર 7 વાગે હવે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। 144 વોર્ડની 575 જેટલી કુલ બેઠકો કે જ્યાં મતદાનની પ્રક્રિયાની શરૂઆત હવે થઈ ગઈ છે, અને તમામ જે મતદાન કેન્દ્રો છે ત્યાં તમામ પ્રકારની વ્યવસ્થાઓને ગત રાત્રિના જ પૂર્ણ કરી દેવાય છે, એટલે હવે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। મતદાતાઓ હવે તેમના જે મતદાન મથક છે ત્યાં જઈ શકે છે, અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાના પ્રશ્નોને જે હલ કરી શકે તેવા તેમના જનપ્રતિનિધિને ચૂંટી શકે છે, તેમના મુદ્દાઓના આધારે તેમના જનપ્રતિનિધિને તેઓ ચૂંટી શકે છે, કારણ કે હવે મતાધિકારનો ઉપયોગ તેઓ કરી શકશે। મતદાનના મહાપર્વની શરૂઆત થઈ ગઈ છે। સ્થાનિક સ્વરાજના સંગ્રામમાં હવે જનપ્રતિનિધિને ચૂંટવાનો વારો જનતાનો છે, અને એટલે જ વોટ કરો ગુજરાત। આજે 575 જેટલી બેઠકો માટે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે।
પાલિકા માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે અને મતદારોમાં પણ ખૂબ જાગૃતિ જોવા મળી છે. વહેલી સવારે મતદાન શરૂ થાય તે પહેલા જ મતદારો અહીંયા આવી પહોંચ્યા છે મતદાન કરવા માટે, અને મતદાન શરૂ થાય તે પહેલા જ તે અહીંયા પહોંચીને મતદાન પણ કર્યા છે. મહત્વનું છે કે કોરોના મહામારી છે અને આ મહામારી દરમિયાન કોરોના વાયરસનો ફેલાવો ન થાય તેના માટે જે મતદારો અહીંયા આવી રહ્યા છે તેમનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ સોશિયલ ડિસ્ટન્સિંગ માસ્કની પણ જરૂરિયાત હોય તો તેમને આપવામાં આવે છે. અને આ જ કારણથી જે મતદારો અહીંયા મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. કેટલાક મતદારો સાથે આપણે વાત કરશું. શું માનવું છે તેમનું, શું કહેશું તમે મતદાન કરવા માટે અહીંયા પહોંચ્યા છો? અમે મતદાન માટે આવ્યા છીએ. અમે અમારો કિંમતી મત અમારા ઉમેદવારોને આપીશું. વધુ એક ઉમેદવાર મતદારો સાથે વાત કરશું. શું કહેશો તમે અહીંયા મતદાન કરવા માટે પહોંચ્યા છો? વહેલી સવારે મતદાન શરૂ થયું ત્યારે જ પહોંચી ગયા છો, શા માટે વહેલા આવી ગયા છો? વહેલા કરવાથી ટાઈમ પણ બચે અને મતદાન વધારે કરાવી શકાય. બિલકુલ. અહીંયા ઝોનલ ઓફિસર પણ છે, આ જે મતદાન કેન્દ્ર છે તેના તેમની સાથે પણ વાત કરશું. શું કહેશો, મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, મતદારો પણ આવી રહ્યા છે, ખાસ કયા પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે? COVID-19ની ગાઈડલાઈન અનુસાર તમામ સ્ટાફને સૂચનાઓ આપવામાં આવી છે. તમામ મતદારોને પણ માસ્ક અમે ફરજિયાત પહેરી રાખીએ એવી સૂચનાઓ પણ કહીશું. ત્યારબાદ મોકપોલની પ્રક્રિયા પણ સમયસર પૂર્ણ કરી છે અને ત્યાર પછી બરાબર 7 વાગ્યાના સમયમાં અમે લોકોએ મતદાન તમામ અમારા 10 મતદાન મથકો પર કરી દીધેલ છે. એટલે એમ કહી શકાય કે COVID-19ની ગાઈડલાઇન્સને અનુસરીને મતદાનનું આયોજન અમે કરવા માટેની તમામ સૂચનાઓ બધાને આપી છે અને એ પ્રમાણે થઈ રહ્યું છે. થેન્ક યુ. જે મતદારો છે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આજકાલથી જે મતદારો છે તે મતદાન મથક ઉપર મતદાન શરૂ થાય તે પહેલા જ આવી પહોંચ્યા છે અને મતદાન કરવા માટે પણ જઈ રહ્યા છે. મહત્વનું છે કે હાલ કોરોના મહામારીનો સમય છે અને આજ સમય દરમિયાન મતદારોમાં જાગૃતિ લાવવી ખૂબ જરૂરી છે. આજકાલથી જે મતદાન મથકો છે ત્યાં આગળ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય, સાથે જ તેમનું જે ટેમ્પરેચર છે તે પણ માપવામાં આવી રહ્યું છે, જેથી કરીને કોઈ પણ મતદાન મથકો ઉપર કોરોનાનું સંક્રમણ વધી ન શકે. કેમેરાપર્સન દીપક સેન સાથે પ્રતિક જાદવ, TV9 અમદાવાદ. તો COVID-19ના પ્રોટોકોલનું પણ પાલન, અત્યારે તમામ જે ગાઈડલાઇન્સ છે તેનું પાલન કરવામાં આવી રહ્યું છે અને એ જ અપીલ સતત લોકોને પણ કરવામાં આવી રહી છે કે મોટા પ્રમાણમાં લોકો મતદાન કરવા પહોંચે, પરંતુ સાથે જ તમામ નિયમોનું પાલન પણ લોકો કરે. આપણે પણ જણાવી દઈએ કે તમામ જે સુરક્ષા વ્યવસ્થા છે તે પણ ખાસ ગોઠવી દેવામાં આવી છે. તમામ મતદાન મથકો પર જે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો છે ત્યાં પણ મોટા પ્રમાણમાં પોલીસ ફોર્સ તૈનાત રહેશે. એટલે વહેલી સવારથી જ કેટલાક મતદાન મથકોથી જે અત્યારે તસવીરો મારા સંવાદદાતાઓ પહોંચાડી રહ્યા છે કે જ્યાં મોટા પ્રમાણમાં લોકો પહેલેથી જ પહોંચી રહ્યા છે. જોવાનું એ રહેશે કે જે 6-6 મહાનગરપાલિકામાં ગત ટર્મમાં ભાજપની સત્તા હતી તે જાળવી રાખવામાં સક્ષમ થાય છે કે કેમ, કે પછી અન્ય જે પાર્ટીઝ આ વખતે મેદાનમાં છે, આમ આદમી પાર્ટી અને AIMIM, તેમને આખરે કેટલી બેઠકો ફાળે જાય છે. રાજકોટથી મારા સંવાદદાતા મોહિત ભટ્ટ આપણી સાથે જોડાયેલા છે. મોહિત, રાજકોટમાં પણ મતદાનની પ્રક્રિયાની અવશ્ય શરૂઆત થઈ ગઈ છે, શું અત્યારે ત્યાંથી તસવીરો મળી રહી છે? રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું મતદાન છે તે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. આપને હું દ્રશ્યો બતાવવા માંગી રહ્યો છું કે આ દ્રશ્યો છે તે રાજકોટના કોટેચા સ્કૂલના દ્રશ્યો છે કે જ્યાં સવારના 7 વાગ્યાથી અલગ અલગ મતદારો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે. મતદારો છે તે પોતાનું મતદાન છે તે કરી રહ્યા છે. આ વખતે કોરોનાની મહામારી છે અને કોરોનાની મહામારી વચ્ચે જે કોઈ પણ વ્યક્તિ પહેલા આવે તેમને તેમનું ટેમ્પરેચર ગનથી ટેમ્પરેચર માપવામાં આવે છે અને ત્યારબાદ તેમને હેન્ડ ગ્લોવ્સ સેનેટાઇઝ કરવામાં આવી રહ્યા છે અને તેને હેન્ડ ગ્લોવ્સ આપવામાં આવે છે. આ હેન્ડ ગ્લોવ્સ આપ્યા બાદ તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે જઈ રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડના જે 72 ઉમેદવારો માટેનું આ મતદાન છે. આખી જો વાત કરવામાં આવે તો કુલ 293 જેટલા ઉમેદવારો છે તે આ 72 જે 18 વોર્ડની 72 બેઠકો છે તેના માટે પોતાની ઉમેદવારી નોંધાવી છે. આજ સવારના 7 વાગ્યાની સાથે જ જે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરીને તમામ મતદારો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે.
जो सुरक्षा व्यवस्था की बात करवामां आवे अने जे आखी चूंटणी प्रक्रिया की बात करवामां आवे तो कुल 6000 थी वधारे कर्मचारीओ छे ते आ मतदान की आखी कामगीरी छे तेमां जोड़ाया छे।